देख रहे हैं न्यूज फर्स्ट नेटवर्क, आपके साथ आपकी आवाज। आती काले 10 डिसेम्बर ना रोज मानव अधिकार दिन छे। सदर दिन नी उजवणी माटे अने समाजना बोरा वर्ग में खास करीने बाळको जे आवतीकालनो समाजनो भविष्य छे तेओनी अंदर आ बाबते जागृति लावी शकाय, पोताना अधिकारो विशे तेओ जागृत थाय અને તેમને પોલીસની મદદ જ્યારે જરૂર હોય ત્યારે મળી રહે તે માટે એ વિશે જાગૃતિ ફેલાવવા માટે મહેરબાન પોલીસ કમિશનર શ્રી સુરત શહેર, અધિક પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચનાઓની સૂચના મુજબ એએચટીયુ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ તથા આયુસીએડબ્લ્યુ મહિલા ગુના નિવારણ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સોસાયટી અને સ્કૂલોમાં એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે। આજે અમે રાંદેર વિસ્તારમાં મોરાભગડ પાસે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં લગભગ ધોરણ 5, 6, 7, 8 ના લગભગ 225 જેટલા બાળકોને માનવ અધિકાર શું છે અને તેમને પોલીસની મદદની જરૂર પડે ત્યારે તેઓ કઈ હેલ્પલાઇનનો ઉપયોગ કરી શકે છે તથા મહિલાઓ માટેની હેલ્પલાઇન અને ગુડ ટચ બેડ ટચ તથા વિવિધ તેમને જરૂરી હોય તેવા કાર્યક્રમો અને પોલીસની મદદ મેળવવા અંગે એક તાલીમ એક સેશનનું આયોજન કરેલું છે। इसको उसको आखिर किस किस को घायल कर दोगे, पहले तुम अच्छा इंसान तो बनो। जी हाँ दोस्तों, आप सबको पता है कि हमारी मानवता घटती जा रही है, इंसानियत गिरती हो रहा है, वो आप सबको पता है। पहले आप सबको मैं मानव अधिकार का अर्थ क्या है वो बताती हूँ। मानव अधिकार लिखा है माँ यानी माँ के स्तर पर जाना है, न यानी नजर नजर पर काम करना है, वह यानी वतन परस्पर काम कीजिए, अ यानी उसका अर्थ है अखंड भारत के लिए काम कीजिए, अखंड शिल्प के लिए काम कीजिए और भी विकास से काम कीजिए, और र यानी रफ्तार से काम कीजिए। यह है मानव अधिकार का अर्थ। मानव अधिकार का अर्थ यह है कि हमें मिले हुए जो अधिकार जो हमें बचपन से मिलता है, आपको पता है आपका जन्म होता है तब से अधिकार आपको मिलते हैं ना, वो आपको बचपन से मिलते हैं, वो अधिकार बिना रोक टोक से मिलते हैं। होशियार लागो छो એટલે મેડમે કીધું પહેલા બધું આવડે છે ને, આવડે છે ને, હા આવડે છે, તમે પહેલા પોલીસ પર અહીંયા આવી ગયા છે, સેશન થઈ ગયા છે તમારા, એટલે મોટા ભાગનું તમને ખબર હોવાનું અવાજ ઉઠાવવાનો છે, તમને કોઈ અડે છે
ને તમને પરેશાન કરે છે, તમને ગમશે, તમને હું અહીંયા ટીસી કરું સારું લાગશે, મેં તમને અહીંયા ટીસ કરું સારું લાગશે, તો તમને જે અનકમ્ફર્ટેબલ લાગે છે તો ત્યારે તમારે શું કરવાનું? કેટલા જણા ખરાબ કહે છે? ઓકે, આ રીતે હક કરું, આ રીતે હક કરે, તમને અનકમ્ફર્ટેબલ લાગે, તમને આ શું છે? આ શું છે? બરાબર, આ શું છે? ક્લિયર? તમે કોઈની હાથે મસ્તી કરો છો, અથવા તમે કોઈને મારો છો, અથવા તમે એને ગાલ ખેંચો છો, કાન ખેંચો છો, અથવા ચોટલી આવી રીતના ખેંચો છો, અથવા એના કપડા ઊંચા કરો છો, જે આપણને ગમતું નથી બેટા, એ આપણા માટે શું કહેવાય? એટલું નોલેજ કરું. હા, હવે આ જે તમારા શરીરના ભાગ છે બેટા, આમાંથી કેટલા અંગત ભાગ છે બેટા? પ્રાઇવેટ પાર્ટ્સ કેટલા છે? ચાર. કયા કયા? ઓકે, ગુડ. એક એક જણા બોલો. ગુડ, વેરી ગુડ. પછી આપણું તો મને નીચેના ભાગ. ઓકે, ગુડ. ક્લિયર? હા કે ના? ઓકે, તો આ જેટલી દીકરીઓ બોલે એના માટે આપણે ક્લેપ કરીશું.